नमस्ते विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे जोईतुं भारतीय संख्या लखन पद्धति विशे अने आंतरराष्ट्रीय संख्या पद्धति विशे के भारतीय पद्धति में कई रीते अल्पविराम मुकाय अने आंतरराष्ट्रीय पद्धति में कई रीते अल्पविराम मुकी शकाय। तो आगळनो स्वाध्याय 1.1 नो पहेलो दाखलो आपणे जोई गया था। नेक्स्ट बीजो दाखलो के योग्य रीते अल्पविराम मूको अने संख्या लखो। तो भारतीय पद्धति में कई रीते अल्पविराम मूकवानी रीत छे तो के सौ प्रथम छेले थी पहला त्रण अंक लेवाना, पछी बे अंक, पछी बे अंक, पछी बे, लागत आगळ बधाय बे बे आवशे, छेले एक त्रण आवे, बाकी बधाय बे बे बे। अने आंतरराष्ट्रीय आंतरराष्ट्रीय पद्धतिमां कई रीते मुकाय तो के बधाय त्रण त्रण अंके ज अल्पविराम मूकी शकाय। तो आगळ जोईए, योग्य रीते अल्पविराम मूको अने संख्या लखो। आमां भेगी हशे, आंतरराष्ट्रीय पद्धतिनी रीते पण लखेली हशे शब्दोमां अने भारतीय पद्धतिनी रीते हशे, ઈ આપણે ઓળખવાની છે ઈ રીતે અલ્પવિરામ મૂકવામાં। તો આપણને ખબર, ભારતીય પદ્ધતિમાં કેવા શબ્દોનો ઉપયોગ થાય તો કે એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ એવા શબ્દો આવે। જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર, મિલિયન, બિલિયન એવા શબ્દોનો ઉપયોગ થાય। એટલે કે આપણને શબ્દોમાં લખેલી જોઈએ એટલે ખબર પડી જાય કે આ ભારતીય પદ્ધતિમાં લખેલી છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં। પહેલું જોઈએ, અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો। તો 73,75,307, 73,75,307 એટલે કે લાખ લાખ જેવા શબ્દોનો ઉપયોગ થયો એટલે આપણી ભારતીય પદ્ધતિની રીતે શબ્દોમાં લખેલું છે। તો ભારતીય પદ્ધતિની રીતે કઈ રીતે અલ્પવિરામ મૂકી શકાય તો કે પહેલા સૌ પ્રથમ છેલ્લા ત્રણ અંકે અલ્પવિરામ આવે। અહીંયા કેટલા અંક આવશે? ત્રણ અંક આવશે, અહીંયા ત્રણ અંક આવશે। પછી આ જે પહેલો અલ્પવિરામ રહ્યો ઈ હજારના સ્થાનમાં આવે, પહેલું અલ્પવિરામ રહ્યું ઈ હજારના સ્થાનમાં, પહેલા ત્રણ અંકે આવશે, પછી બધા જે અલ્પવિરામ આવશે ઈ બે બે ના સ્થાનમાં આવશે। એટલે કે આપણે લાખ સુધી જવાનું છે। તો પહેલું અલ્પવિરામ આવ્યું કેનું આવી ગયું? હજારનું આવી ગયું। હવે જે બીજું અલ્પવિરામ આવશે એ કેનું આવશે? લાખનું। તો અહીંયા બે અંક આવ્યા તો આગળ કેટલા આવશે? હવે બે અંક, એટલે કે આપણું અલ્પવિરામ મુકાઈ ગયા ભારતીય પદ્ધતિમાં। છેલ્લેથી ત્રણ અંક, પછી બે અંક, પછી બે અંક। આગળ જોઈએ, હવે સંખ્યા કઈ રીતે દર્શાવવી? તો 73 લાખ, તો પહેલું અલ્પવિરામ આવે એ હજારના સ્થાનનું આવે અને બીજું અલ્પવિરામ આવે એ લાખના સ્થાનનું આવે। તો અહીંયા લાખ આવે, લાખ દર્શાવવાના આવે, તો 73 લાખ એટલે કે સાતડે તગડે 73 લાખ 75,000 એટલે કે પહેલું અલ્પવિરામ કેનું હતું? હજાર, તો 75,307 તો છેલ્લે 307 એટલે કે 73,75,307 આપણે અલ્પવિરામ મુકાઈ ગયા અને એને સંખ્યામાં પણ લખીને ગયા ભારતીય પદ્ધતિમાં। બીજું જોઈએ તો 9,05,41, 9,05,41 ભારતીય પદ્ધતિ છે, કરોડ જેવા શબ્દોનો ઉપયોગ થયો એટલે કે આપણી ભારતીય પદ્ધતિ છે। તો અલ્પવિરામ મૂકવાની રીત કઈ? તો કે પહેલા છેલ્લેથી ત્રણ અંકો અલ્પવિરામ આવે, પછી બે અંકે એટલે કે આ પહેલું આવ્યું ઈ હજારના સ્થાનમાં, હજી બે આવશે એ કયા સ્થાનના? લાખના, હવે જે આવશે એ કેનું આવશે? કરોડના સ્થાનનું આવશે। એટલે કે અહીંયા બે આવશે, બે લીધા, પણ આપણને 9 કરોડ જ આપ્યું એટલે એક જ સ્થાનની જરૂર છે એટલે આપણે એક જ લઈ। આ પહેલું આવશે હજારના સ્થાનનું, બીજું આવશે લાખના સ્થાનનું અને ત્રીજું આવશે એ કરોડના સ્થાન। હવે મુકતા જવામાં કીધું એ પ્રમાણે 9 કરોડ, તો આપણને ખબર છે હજાર, લાખ, આ કરોડ એટલે કે 9,05,00,000 આપણી પાસે કેટલા છે? બે સંખ્યા, પણ અંક એક જ આવ્યો 5, તો લખવાનું કઈ રીતે? 05, 9,05,41 હજાર જેવા શબ્દનો ઉપયોગ થયો નથી તો એની જગ્યાએ શું મૂકી દેવાનું? 0,41, ખાલી 41 જ છે, સોનો ઉપયોગ થયો નથી, સોના સ્થાનનો, એટલે એની જગ્યાએ 0,41 ચોગડો અને એકડો। આ આપણું ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવું અને એને સંખ્યામાં લખી। આગળ ને ત્રીજું, ને 7,52,21,302 ક્યાં સુધી? 7 કરોડ, આગળ જોયું જ પ્રમાણે કરોડ જેવા શબ્દોનો ઉપયોગ થયો એટલે ભારતીય લેખન પદ્ધતિમાં છે એ નક્કી થઈ ગયું।
કઈ રીતે અલ્પવિરહ મૂકવાના, તો આગળ આપણે જોઈ ગયા છેલ્લા ત્રણ અંક, પછી બે અંકે, પછી વળી બે અંકે આવશે, અને હવે જે આવશે એ કેટલા અંકે આવશે? પાછા બે અંકે. પણ આપણે અત્યારે એક જ અંકની જરૂર છે, 7 કરોડ કીધા, જો અહીંયા 21 કરોડ કીધા હોય તો પાછા બે અંક જોઈએ તો લખવાના. અત્યારે આપણે 7 બજાવી હોય તો 7 કરોડ 52 લાખ, એટલે કે આ બીજું અલ્પવિરામ આવે એ લાખ નું આવે, એટલે કે 52 લાખ 21 હજાર. પેલું અલ્પવિરામ હતું એ કેનું હતું? 1000 નું. તો 21,302 આ થઈ ગયું આપણું. ચોથું જોઈએ, 58,423,202. અહીંયા આપણે મિલિયન જેવા શબ્દનો ઉપયોગ થયો, એટલે કે આપણને ખબર પડી જાય કે અહીંયા આંતરરાષ્ટ્રીય પત્તીના રીતે અલ્પવિરામ મૂકવાના છે. તો આંતરરાષ્ટ્રીય પત્તીમાં કઈ રીતે અલ્પવિરામ મુકાય? તો ફરજિયાત બધા 3-3 અંકે જ અલ્પવિરામ આવે. તો પેલા 3 અંકે અલ્પવિરામ આવે, પેલું અલ્પવિરામ આવે 1000 ના સ્થાનનું દર્શાવે. બીજું અલ્પવિરામ આવશે 3 અંકે જ મૂકવાના, બધા અલ્પવિરામ 3 અંકે જ આવશે, એટલે કે પેલું 1000 નું સ્થાન આવશે, બીજું સ્થાન આવશે એ મિલિયન નું સ્થાન આવશે. આગળ કેટલા જોઈએ છે આપણી પાસે? 58 જોઈએ, એટલે બે અંકની જરૂર છે, એટલે બે અંક આપણે લખશું. આગળ જોઈએ, 58 મિલિયન, એટલે કે બીજું સ્થાન આવે એ મિલિયન નું આવે, પેલું આવશે એ 1000 નું સ્થાન આવશે, બીજું સ્થાન આવશે એ મિલિયન નું આવશે, એટલે કે 58 મિલિયન એટલે બીજા સ્થાનમાં મૂકવાનું. 58,423,000 એટલે કે બીજું સ્થાન જે છે આ, એ આપણે 1000 ના સ્થાનનું છે, એટલે કે 423,202 ત્રીજું સ્થાન રહ્યું અહીંયા 202. આ થઈ ગયું આપણું અલ્પવિરામ દર્શાવવાની રીત અને એને સંખ્યા વડે. પાંચમું જોઈએ, 23,30,000 જેવા શબ્દોનો ઉપયોગ થયો એટલે ભારતીય પત્તીમાં છે એમ કહેવાય. અને કઈ રીતે દર્શાવવાના? છેલ્લા 3 અંકે, પેલા 3 અંકે આવશે, પછી 2 અંકે, એટલે પેલું અલ્પવિરામ આવ્યું ઈ કેનું આવશે? 1000 ના સ્થાન. બીજું આવ્યું ઈ લાખ ના, એટલે લાખ માં જ આપણે જવાબ જોઈ છે. 30,30,000 આ 1000 ના સ્થાન. 200 એટલે કે 100 ના સ્થાન નો ઉપયોગ થયો નથી, 100 ના સ્થાને 0 અને 10 ની છેલ્લા બે અંકમાં શું આવશે? 10. આ થઈ ગયું આપણું અલ્પવિરામ મૂકવા અને સંખ્યા લખો. ત્રીજો દાખલો જોઈએ, તો અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લખન પદ્ધતિમાં લખો. શબ્દોમાં લખવાનું હોય કઈ રીતે લખાય, અલ્પવિરામ કેવી રીતે મૂકાય ભારતીય લેખન પદ્ધતિમાં? તો આપણે આગળ જોઈ જ ગયા કે છેલ્લેથી પેલા 3 અંક રહેવાના, પછી બધા 2 2 2 એ રીતે અંક મૂકવાના અને એને સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાના, એટલે કે શબ્દોમાં લખવાના છે. પેલું જોઈએ, અલ્પવિરામ મૂકતા જઈએ, પેલામાં અલ્પવિરામ મૂકીએ, આ રકમ આપેલી છે આપણને, એમાં અલ્પવિરામ મૂકતા જાય. જો અલ્પવિરામ મૂકો ને એટલે સંખ્યા શબ્દોમાં વાંચવીને સરળ બની જાય. અત્યારે આપણને ખબર ન પડે ક્યાં સુધી આપણે શબ્દોમાં બોલશું, કરોડે 10 લાખ છે કેટલાય, પણ જો અલ્પવિરામ મૂકીને એટલે સાવ સરળ બની જાય. જોઈએ, ભારતીય પદ્ધતિમાં કઈ રીતે મૂકવાના? તો છેલ્લેથી 3 અંકે, 1 2 3, પછી જે આવશે એ બધા 2 2 ના સ્થાને, 1 1 2 1 2. તો પેલું અલ્પવિરામ આપણને ખબર હોય 1000 ના સ્થાન દર્શાવે, બીજું દર્શાવી લાખનું અને ત્રીજું દર્શાવી કરોડનું. તો હવે આપણે સરળતાથી વાંચી શકીએ કે 8,75,95,762. સંખ્યામાં લખીએ અને શબ્દોમાં લખીએ તો 8,75,95,762. આપેલ બીજો જોઈએ, 1000 શું કરવાનું? તો કે અલ્પવિરામ મૂકવાના, એટલે શબ્દોમાં વાંચવા માટે સરળતા બની જાય. અને આપણે કીધું છે યોગ્ય અલ્પવિરામ મૂકો. ચાલો
સૌ પ્રથમ કેટલા કેટલા સ્થાને અંક અલ્પવિરામ આવશે તો કે ત્રણ સ્થાને મૂકવાના એક બે ત્રણ પછી જે આવશે બધા બે બીજા સ્થાને તો પેલું અલ્પવિરામ દર્શાવે હજારનું દર્શાવે બીજું દર્શાવે લાખનું દર્શાવે તો સરળતાથી વાંચી શકીએ કે 85,46,283 85,46,283 આગળ જઈને ત્રીજો અને ચોથો દાખલો છે એ તમારે કરવાનો આગળ ચોથો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આ શું આપણું ભારતીય પદ્ધતિમાં સંખ્યા લેખન પદ્ધતિ અને અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ આગળ દાખલા નંબર 4 આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો આગળ ત્રીજા દાખલામાં વાત કરી ભારતીય લેખન પદ્ધતિની હતી હવે જે દાખલો છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને એને સંખ્યા લેખન પદ્ધતિમાં લખો એટલે કે શબ્દમાં લખવાના છે પણ પહેલા અલ્પવિરામ મૂકવાનો છે તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે અલ્પવિરામ મૂકાય તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે બધા જ અલ્પવિરામ મળ્યું બધા જ ત્રણ અંકે આવશે તો આ રકમ આપેલી છે આપણને અહીંયા એને અલ્પવિરામ મૂકતા જાય અલ્પવિરામ મૂકો એટલે આપણે શબ્દોમાં સરળ રીતે લખી શકાય અહીંયા અલ્પવિરામ મૂકી દે આપણે સંખ્યા આપેલી છે એમાં તો ફરજિયાત ત્રણ અંકે અલ્પવિરામ મૂકવાના એક બે ત્રણ એક બે ત્રણ અલ્પવિરામ મુકાઈ ગયું પણ જે પેલું અલ્પવિરામનું સ્થાન આવે એ હજારનું સ્થાન અને જે બીજું અલ્પવિરામનું સ્થાન આવે એ મિલિયનનું આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જોઈ છે એટલે મિલિયન બિલિયન જેવા શબ્દોનો ઉપયોગ આવે તો બીજું જે સ્થાન આવશે એ મિલિયનનું આવશે તો આને શબ્દોમાં કઈ રીતે લખી શકાય તો કે બે ભેગું લેવાનું અલ્પવિરામ મૂકી એટલે આ રીતે ભેગું લેવાનું જોડીમાં તો પેલું આવશે એ શેનું આવશે મિલિયનનું તો 78 મિલિયન 78 મિલિયન પેલું સ્થાન હતું એ કેનું હતું હજારનું તો 921,000 78 મિલિયન 921,000 પાછળ કેટલા છે 92 આ થઈ ગયું આપણું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની રીત અને એને સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું બીજું જોઈએ તો પહેલા સૌ પ્રથમ આપણે અલ્પવિરામ મૂકી દઈએ તો અલ્પવિરામ કઈ રીતે મૂકવાના તો કે છેલ્લેથી આમ ગણતું જવાનું ત્રણ ત્રણ અંકે અલ્પવિરામ આવવું તો એક બે ત્રણ એક બે ત્રણ એટલે કે અલ્પવિરામ મુકાઈ ગયા જે પહેલું સ્થાન આવે કેનું આવશે હજારનું અને બીજું સ્થાન આવે એ મિલિયનનું આવશે તો હવે કઈ રીતે વચાય સંખ્યા લખન પદ્ધતિમાં તો કે 7,452,283 પેલ અહીંયાથી શરૂઆત કરવાની 7,452,283 નેક્સ્ટ ત્રીજો જોઈએ રકમ આપણને આપેલી છે અલ્પવિરામ મૂકતા જઈએ તો અલ્પવિરામ છેલ્લેથી ત્રણ અંક ગણતું જવાનું ત્રણ ત્રણ અંકે મૂકવાના એક બે ત્રણ એક બે ત્રણ અને અહીંયા કેટલા અંક કીધા બે તો પહેલું સ્થાન આવશે એ શેનું આવશે તો કે હજાર અને બીજું સ્થાન આવશે એ મિલિયનનું તો અહીંયા સરળતાથી હવે લખી શકીએ 99 મિલિયન 99 મિલિયન 985,000 985,102 આ આપણું થઈ ગયું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાની રીત અને એને સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાની